આપણે સત્તા અધિકાર અર્થાત સત્તા જોઈ જોઈએ હવે કે બંધ ઉદય ઉદીર્ણ જોયા પછી એ સત્તાનો અધિકાર એ સત્તા અધિકારને સત્તા કોને કહેવાય તો ગ્રંથકાર કહે છે બંધ આદિ વડે પ્રાપ્ત થયું છે આત્મલાભ જેને અર્થાત કર્મપનાને જેને પ્રાપ્ત કર્યું છે એવા કર્મનું આત્માને સાથે વર્તવું અર્થાત આત્માને સાથે હોવું તેને સત્તા તરીકે કહેવાય છે અને એ સત્તા એક થી ચૌદ ગુંઠાના સુધી હોય છે પહેલા ગુંઠાને સત્તા બીજા ગુંઠાને સત્તા ત્રીજા ગુંઠાને સત્તા તો સત્તામાં એકસો અડતાલીસ પ્રકૃતિ હોય જેમાં જ્ઞાનાવરણીય પાંચે પાંચ દર્શનાવરણીયની નવ વેદનીયની બે મોહ એટલે પછી મોહની અને અઠ્યાવીસ આયુષ્ય ચાર નામકર્મને હવે સડસઠને બદલે પણ તા ત્રાનું પ્રકૃતિ થાય ગોત્ર બે ને અંતરાય પાંચ આમ કુલ મળીને એકસો અડતાલીસ પ્રકૃતિ જે છે એ એકસો અડતાલીસ પ્રકૃતિની સત્તા હોય બંધમાં જોયું કે એમાં બંધનીય પ્રકૃતિ એકસો જ છે ઉદય અને ઉદીરણામાં એકસો બાવીસ પ્રકૃતિ છે જ્યારે સત્તામાં એકસો અડતાલીસ કે એકસો અઠ્ઠાવનની ની સત્તા એકસો અડતાલીસની ની સત્તા જેમાં બંધનને પાંચ જ ગણેલા છે પરંતુ જો બંધનને પંદર આપણે ગણીએ બંધનને પંદર ગણીએ તો પછી એકસો અઠ્ઠાવન ની સત્તા થાય એ સત્તા પહેલા ગુંઠાને કેટલાની સત્તા હોય બીજા ગુંઠાને કેટલી સત્તા હોય તો સાથે સાથે કહે છે કે એક થી અગિયાર ગુણસ્થાન સુધી એકસો અડતાલીસની સત્તા થાય છે પહેલા ગુંઠાનાથી માંડીને અગિયાર ગુંઠાના સુધી અર્થાત ઉપશાંત મોહો સુધી એકસો અડતાલીસ ની સત્તા આ સત્તા દરેક સ્થાને અપેક્ષાભેદે જુદા 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 પ્રકારના થશે તો પહેલા ગુંઠાને થી માંડીને અગિયાર ગુંઠાના સુધી એકસો અડતાલીસ સત્તા પરંતુ બીજે અને ત્રીજે જીન્નામ કર્મ ન હોવાથી ત્યાં કેટલાની સત્તા થાય જીન્નામ વિના આમ સમાજ નથી પહેલા એક સત્તા જોઈએ એકસો સુડતાલીસ ની સત્તા થાય કારણ કે જીન્નામ કર્મ એ સમ્યક્તાવાળા ગુણસ્થાનકમાં જ બાંધાય છે માટે ત્યાં જ સત્તા હોઈ શકે છે તથા જીન્નામ બાંધ્યા પછી ઉપર કે ગુણસ્થાનક ઉપર જીવ જ્યારે જાય ત્યાં કર્મની સત્તા હોય છે પરંતુ બાંધ્યા પછી જીવ તેવા પ્રકારના અધ્યવસાયના અભાવ હોવાથી એ બીજા ત્રીજા ગુણસ્થાનકે જતા નથી જીન્નામ બાંધ્યા પછી કોઈ પણ જીવ બીજે કે ત્રીજે ગુંઠાને એ જતા નથી કારણ કે બીજે ત્રીજે ગુંઠાને જવા માટે જે પ્રકારનો એને અધ્યવસાય જોઈએ તેવા પ્રકારનો અધ્યવસાય તે જીવોને સંભાવતા નથી અને તે જીવોને તેવા પ્રકારના અધ્યવસાયનો અભાવ હોવાથી તે જીવ બીજે કે ત્રીજે ગુંઠાને જતા નથી એટલે બીજા ત્રીજા ગુંઠાને જે કર્મને સત્તા નથી હવે એક પ્રશ્ન થાય કે બીજા ત્રીજા ગુંઠાને એમાં જીન્નામ કરવાની સત્તા નથી પરંતુ પહેલા ગુંઠાને જીન્નામ કરવાની સત્તા છે તો એ કેવી રીતે બતાવ્યા છે તો એ કેવી રીતે ઘટી શકે કારણ કે પહેલા કરતા તો બીજા ત્રીજાના અધ્યવસાય સારા હોય તો અહીં કહે છે કે આ જીન્નામ કર્મ બાંધ્યા પછી આ બે પહેલા ગુંઠાને આવતા જ નથી પરંતુ અંતર મુહૂર્ત કાળ એવો પણ આવે કે કોઈક જીવને જવું પણ પડે છે તે સિવાય પહેલા ગુંઠાને પણ જીન્નામ કર્મની સત્તા નથી માત્ર અંતર સુધી જ આ પહેલા ગુંઠાને જીન્નામ કર્મની સત્તા બન માનેલી છે જે જીવે મિથ્યાત્ અવસ્થામાં રહીને પહેલાં નરક આયુષ્યનો બંધ કરેલો હોય અર્થાત નરક ગતિ એટલે કે નરક ગતિ જવા માટે જે નરક આયુષ્યનો બંધ કરેલું હોય ત્યારબાદ છયોપસમ સમ્યક્ત પામે ત્યારબાદ અધ્યવસાયની નિર્મળતા બધા બધા તે ક્ષાયિક સમ્યક્ત એટલે કે એની અંદર છયોપસમ સમ્યક્ત પામે ત્યારબાદ અધ્યવસાય નિર્મળતા બધા તે તીર્થંકર નામ કર્મ બંધે તો તે જીવને આ મનુષ્ય ભવના આયુષ્ય જ્યારે પૂર્ણ થવાના આરે હોય અથવા પૂર્ણ થવામાં આવે અને નરક જવાનો સમય થાય ત્યારે તે નિયમા સમ્યક્તથી બમીને તેને મિથ્યાત્વમાં જોવું જ પડે કારણ કે છયોપસમ સમ્યક્ત હોતે છતે નરકમાં જવાતું નથી એટલે આ જીવ નરકમાં ગયા પછી સર્વ જ્યાં સુધી પૂર્ણ ન કરે ત્યાં સુધી એટલે સર્વ પર્યાપ્ત પૂર્ણ કર્યા બાદ ફરી એ છયોપસમ સમ્યકતા પામી જાય તેથી નરકમાં જતા પહેલા અંતર મુહૂર્ત અને નરકે ગયા પછીના અંતર મુહૂર્ત આમ બંને અંતર મુહૂર્ત પણ સાથે આપણે જો સાથે કરીએ તો પણ એક અંતર મુહૂર્ત જ થાય એવા અંતર મુહૂર્ત કાળ પ્રમાણ એ પહેલા ગુંઠાને એ જીન્નામ કર્મની સત્તા હોય શકે છે આવા પ્રકારના કોઈ સ્થિતિ હોય તો ત્યાં પહેલા ગુંઠાને જોવું પડે એટલે ત્યાં એ પહેલા ગુંઠાને આ જીન્નામ કર્મની સત્તા એ તે જીવોને એ હોઈ શકે છે બીજું એક વાત એ પણ છે કે એકસો ની સત્તા બીજા આઠ થી અગિયાર માં ગુણસ્થાન કેમ હોય શકે કારણ કે તે ગતિમાં માત્ર એ ચાર ચાર અને પાંચ જ ગુણસ્થાન હોય નરક ને ચાર હોય તિર્યંચ ને પાંચ ગુણસ્થાનક હોય માટે નરક ગતિ અને તિર્યંચ ગતિમાં તો આઠ થી અગિયાર ગુણસ્થાનક આવી શકે નથી અને કોઈ મનુષ્ય કોઈ મનુષ્યના જીવે એ નરક અથવા તિર્યંચ આયુષ્યને બાંધ્યું હોય તો તે વધુમાં વધુ એ કેટલું જઈ શકે તો તે વધુમાં વધુ એ સાત ગુણસ્થાનક સુધી જ એ જીવ જઈ શકે છે કારણ કે ઉપશમ શ્રેણીમાં જો કાળ કરે તો તે નિયમા દેવડોકમાં જાય માટે દેવાયુષ્ય જ સત્તામાં હોય જો નરક અને ત્રિજંચ આયુષ્યને બાંધ્યા પછી આઠ થી અગિયાર માં એ ચડાતું હોય તો ત્યાંથી મૃત્યુ પામનાર નરક કે ત્રિજંચમાં પણ જવું જોઈએ પણ જતો નથી માટે આ બે આયુષ્યની સત્તા ત્યાં નથી અને ઉદયમાં મનુષ્યના હોવાથી એ મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય છે તો શેષ બે આયુષ્યની જે સત્તા તમે જે અહીં જે કયા છો કે નરક અને તિર્યંચ એ બે આયુષ્યની સત્તા કેવી રીતે ઘટી શકે એટલે એકસો ની સત્તા તમે કેવી રીતે ત્યાં ઘટાડી શકો છો એનો જવાબ આપતા ગ્રંથકાર કહે છે કે તમારી વાત એકદમ બરાબર છે આયુષ્ય બાંધા પછી એ સત્તામાં ગુણસ્થાનક ની ઉપર જીવ ચડી શકતો નથી એટલે સાતમા ગુણસ્થાનક ઉપર જીવ એ ચડી શકતો નથી તેથી આ બે આયુષ્યની સત્તા હકીકતે એ આઠ થી અગિયાર માં નથી એટલે સદભૂત સત્તા નથી પરંતુ ઉપસમ શ્રેણીમાં ચડી અગિયારમાં ગુણસ્થાનક સુધી આવીને પાછા પડતા જીવે જીવને પહેલે બીજે ગુંઠાને આવે ત્યારે ભવિષ્યમાં આ બે આયુષ્ય બાંધવાનું સંભવ છે એટલે એ સંભવ સત્તાને આશ્રીએ અહીં આ બે આયુષ્યને પણ આ સત્તામાં વિવેચન કરેલું છે એટલે સંભવ સત્તાની આશ્રય જે છે એ સંભવ સત્તાની આશ્રય ત્યાં એ વિચાર્યા છે પણ સદભાવની આશ્રય નહીં અ સંભવ સત્તા અને સદભાવ સત્તા એ બંને સત્તા કહે છે કે સંભવ સત્તા અને સદભાવ સત્તા જેની હાલમાં સત્તા હોય તે સદભાવ સત્તા તરીકે કહેવાય છે પણ જેની હાલમાં સત્તા નથી પરંતુ એ એનામાં સંભવી શકે એની અપેક્ષાએ જે આશ્રય હોય તો તે સંભવ સત્તા છે આવા પ્રકારના આજે બે આયુષ્યની જે વાત કરી એ બે આયુષ્ય संभव सत्ता ने आश्रित आश्रय कहेलो परंतु सद्भाव सत्ता ने आश्रय नहीं हाँ बोलो पिनसी बेन प्रश्न गुरुजी संभव सत्ता में आपने एक से ग्यारह गुंठाने कहा तो बारह तेरह चौदह गुंठाने में कितनी संभव सत्ता होती है बारह तूरा बारह तेरह गुंठाने इसमें छह उपसम सम्यक्ति बात की है ना तो छह उपसम सम्यक्ता में तो बारह तेरह तो नहीं आएंगे वहाँ ते, यानी तेरह में चौदह में जो है बारहवें तेरहवें चौदहवें उनमें कैसे सम्यक्त छायिक सम्यक्त वाला ही जाते हैं ना हम्म हाँ. इसलिए ये छयोपसम सम्यक्त के आश्रय में बात की गई है यानी छयोपसम सम्यक्त की वो तो संभव सत्ता इस भाव में तो संभव ही नहीं है ये जो संभव सत्ता हम लोग देख रहे हैं एक तक ये क्षयोपम सम्यक वाले की जिनकी अपेक्षा है हाँ जी

બોલો કૃતિબેન પ્રણામ સર આ સંભવ સત્તા એટલે સદભાવ સત્તા પણ હાલમાં નથી આપણે પાસે છે તો એ શું થાય તો એ સદભાવ સત્તા કે અત્યારે તે હોય એ આત્માની સાથે ઓલરેડી હોય સંભવ એટલે કે એ અત્યારે નથી પરંતુ પાછા આવીને બાંધવાની શક્યતા હોય અને બાંધશે એટલે આત્માની સાથે સત્તા હશે હા તો એ જે સંભવી શકે ભવિષ્યમાં જે સંભવી શકે તો તે ભવિષ્યના આશરે જે સંભવી શકે તે સંભવ સત્તાની વાત કરી છે હા

આયુષ્ય નો બંધ નથી કર્યા એટલે કે ત્યાં એની અત્યારે અત્યારે તે આ સત્તા નથી કયા આયુષ્ય અને નરક આયુષ્ય પણ એ આગળ એ અગિયારમા સ્થાનક સુધી જઈ શકે છે બરાબર છે ચડ્યા છે પરંતુ એ જીભ જો ભવિષ્યમાં ત્યાંથી પડીને પાછા એ નીચે આવશે અને નીચે આવીને પાછા નરક આયુષ્ય અને ત્રિજ આયુષ્ય બાંધશે એની અપેક્ષાએ આપણે શું કરીએ અત્યારે પરંતુ તે ભવિષ્યમાં તે બાંધશે એની અપેક્ષાએ તો ત્યાં એ નરક આયુષ્ય આયુષ્ય અને સંભવ સત્તાની વાત કરી છે હા આ પ્રમાણે આપણે જુદી જુદી અપેક્ષાએ આપણે જોવા જઈએ તો આ સત્તા જે છે તે અનેક પ્રકારે થઈ શકે છે પહેલા ગુંઠાને પણ અનેક પ્રકારની સત્તા થઈ શકે એકસો એકસો પિસ્તાલીસો ચુમ્માલીસ એકસો બેતાલીસ ચાલીસ ઓગણચાલીસ એવા અનેક પ્રકારની સત્તા આ પહેલા ગુંઠાને પણ થઈ શકે છે એ સત્તા પણ આપણે છેલ્લે જોઈશું પણ સામાન્યથી અત્યારે એટલું યાદ રાખવાનું એક થી અગિયાર ગુંઠાના સુધી કેટલાની સત્તા એકસો અડતાલીસ એમાં પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકને છોડીને એટલે બીજે ત્રીજે ને કેટલે બીજે ત્રીજે કેટલે તો બીજે ત્રીજે એકસો સુડતાલીસ બરાબર એટલે એક ચાર એક એક થી પહેલું ચોથું અને ચાર થી માંડીને ક્યાં અગિયાર સુધી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ બધામાં આ બધામાં જે છે એ બધામાં એકસો અડતાલીસ ની સત્તા પણ બીજે ત્રીજે કેટલા છે તો બીજે ત્રીજે એકસો સુડતાલીસ ની સત્તા એટલે એની એની અંદર પણ જુદી જુદી અપેક્ષા આપણે આગળ જોશું એકસો અડતાલીસ ની સત્તા છે પછી એકસો પિસ્તાલીસની ની સત્તા પણ થઈ થઈ શકે છે એ એકસો પિસ્તાલીસની ની સત્તા ક્યારે થાય તો એકસો પિસ્તાલીસની ની સત્તા ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ આ એકસો અડતાલીસની ની સત્તા છે જે તે સર્વ એવા જીવોની અપેક્ષા છે કારણ કે એક જીવોને ચારે ચાર આયુષ્ય સત્તામાં હોય એ આપણે વિચારીએ હોય શકે ન હોય ને ન હોય કારણ કે કોઈ જીવોને વધારે વધારે આયુષ્યની સત્તા કેટલાની હોઈ શકે ચાલુ ભાવનો અને એક આવનાર જે ભવ છે પછી નો ભાવનો બરાબર છે એ પણ જો એ બીજાતીય હોય તો બીજા એટલે પોતાનું જે ચાલુ હોય એના સિવાય કોઈ બીજો આયુષ્ય બાંધેલું હોય તો એને વધારે વધારે કેટલા બે ને બે ની સત્તા આપણે બે આયુષ્ય ને બેની સત્તા પરંતુ અહીં જે ચારની સત્તા જે બતાવ્યા છે એટલે એ કોના અપેક્ષાય છે તો આ જે અપેક્ષા તે સર્વ એવા જીવોની અપેક્ષાય છે સર્વ જીવો જે પહેલા ગુંઠાને સર્વ એવા જીવો હોય જુદા 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 એની અપેક્ષા એવા ચારે ચાર આયુષ્ય પહેલા ગુંઠાના અંદર આવી શકે એના આશ્રયની અંદર વાત કરી છે હવે જ્યારે કોઈ એક જીવોને આશ્રય વાત કરીએ તો ત્યારે શું થઈ જાય ત્યારે એને કયા તો એ બધ આયુ એટલે કે એક જીવો જે આયુષ્ય બાંધેલો છે એકસો અડતાલીસ માંથી બે જાય એટલે કેટલા થાય એકસો છેતાલીસ થાય એને સાથે તે જીવ જો જીનનામ કર્મ ન બાંધ્યો હોય એટલે જીન્નામ કર્મ એને બે આયુષ્ય સિવાય કેટલા થાય એકસો પિસ્તાલીસ થાય જીન્નામ કર્મ એને બે આયુષ્ય સિવાય એકસો પિસ્તાલીસ ની સત્તા થાય આ પ્રમાણે એકસો ચુમ્માલીસ ની સત્તા પણ થઈ શકે છે એ ક્યારે તો બે આયુષ્ય એને છે ત્રણ આયુષ્ય અને જીન્નામ બીના એટલે આયુષ્ય ન બાંધેલો હોય એવું પણ એમ હોય શકે અથવા તો જો આયુષ્ય બાંધેલો હોય તો સ એટલે કે પોતાના જ સહજાતીય આયુષ્ય બાંધેલું હોય તો ત્યારે ની સત્તા કેટલી ત્રણ આયુષ્ય એકસો ચુમાલીસ ની એકસો બેતાલીસ ની એકસો એકતાલીસ ની આ બધા જ એટલે આ બધી સત્તા આપણે આગળ આપણે જોશું હા બોલો મેઘલબેન શું પ્રશ્ન છે ગુરુજી પ્રમ ગુરુજી

ગુરુજી એ રીતે સમજવાનું ને કે આ બધા એક જીવ છે જે પોતાનું આવતા જન્મનું નથી બાંધ્યું અને આ જન્મનું એક જ એની સત્તામાં છે

આયુષ્ય હોય બે થઈ જાય એટલે કયા જે ઉદય છે તે અને ઉદય સિવાય બીજો જે એક દેવનો આયુ એટલે એટલે શું થયો એ મનુષ્ય કરતા દેવનો આયુષ્ય અલગ કેહવાય તો ત્રિજાતિ કેવાય હા ગુરુજી આવા પ્રકારે અનેક પ્રકારની સત્તા આ પહેલા ગુંઠાને ઘટી શકે છે એ બધા એ બધે જ આપણે આગળ આપણે જોશું સામાન્ય સામાન્યથી એટલું જોઈએ કે એક થી અગિયાર ગુંઠાના સુધી કેટલાની સત્તા તો એક થી અગિયાર સુધી એકસો ની સત્તા પરંતુ એમાં એક કોન્ડિન્સ છે કે બીજા ત્રીજા ગુંઠાને જીનામ કર્મોની સત્તા નથી હોતા એટલે બીજા ને ત્રીજે ગુંઠાને કેટલા એકસો ની સત્તા હવે આગળ કહે છે કે અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનક એટલે અપૂર્વકરણ એટલે કેટલામાં નંબર નો ગુણસ્થાનક છે અપૂર્વકરણ કયા ગુણસ્થાન કેવાય મે એટલે અવિરત આદિ સમ્યક્ત એટલે અવિરત સમ્યક્ત કેટલામાં ગુંઠાનો ચોથો ગુંઠાનો છે તો ત્યાં ચાર થી અગિયાર તો આની અંદર કહે છે કે એટલે કે અપૂર્વકરણ આદિ જે ચાર ગુણસ્થાન છે ત્યાં એકસો બેતાલીસની સત્તા પણ હોય શકે છે એટલે અપૂર્વકરણ આદિ ચાર હોય છે ગુણસ્થાન અવિરત સમ્યક્તા આદિ એટલે અવિરત સમ્યકતા આદિ ચાર ગુણસ્થાન જ આપણે લેવાનું છે એટલે કયા તો ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું પહેલા આમ કીધું કે આઠ થી અગિયાર અને પછી કહે છે કે ચાર થી આઠ આઠ થી એકસો બેતાલીસ ની સત્તા એકસો બેતાલીસ જયારે ઉપસમ શ્રેણી આઠમી ગુણસ્થાન આરોહણ કરે ત્યારે જો બધ આયુ જીવ વાળા હોય તો તે ક્યાંનો બાંધેલું હોય મનુષ્ય મનુષ્ય છે એટલે બાંધેલું છે દેવ નું ઉદયમાં છે મનુષ્ય નું એટલે કેટલા આયુષ્ય એના એનામાં સત્તામાં કેટલા આયુષ્ય હોય બે આયુષ્ય એટલે બે આયુષ્ય ત્યાં એ સત્તા હોય છે કયા તો દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય અને એટલે કે નરક અને ત્રિજ ની સત્તા નથી એટલે નરક અને ત્રિજ આયુષ્યની એમાં સત્તા હોતા નથી કારણ કે તેમાં કોઈ એક નો આયુષ્ય પણ બાંધ્યું હોય તો તે ઉપસમ શ્રેણીમાં આરાહણ કરી શકતો નથી તો તે શું થાય તે ઉપ એટલે ઉપસમ શ્રેણી જે છે આઠ થી જે અગિયાર ની વાત કરે છે અત્યારે તે આઠ થી અગિયાર માં ગુંઠાને એ ચડી જ ન શકે હા બોલો પ્રિન્સિપલ प्रणाम गुरुजी बद्धायु जीव की अपेक्षा है ना 142 फोर्टी टू की सत्ता हाँ बद्धायु जीव की अपेक्षा तो गुरु जी अबद्धायु की अपेक्षा फिर कितना हाँ वो भी देखेंगे अब बद्धायु के वो भी देखें पहले ये जो है ये पूरा कर लेते हैं उसके बाद देखते हैं गुरुजी तिरंज आयु से पहला बांधी हो तो बच्चे उपसम श्रेणी ना चढ़ी सके ना तिरंज बांधे लो हो तो ते उपसम श्रेणी चढ़ी सकता नहीं

કે એની અંદર પણ કેટલાક એવા મતો પણ છે કે અનંતાનું બંધીનો ઉપશમ કરીને ઉપશમ શ્રેણી પ્રારંભાય છે તો તેમના મતે જે સત્તા જે છે એ સત્તા હવે તેમના મતેની જે સત્તા છે એ સત્તા હવે બીજી રીતે કે અનંતાનું બંધી જે આચાર્ય અનંતાનું મંદિર બી સંયોજના કરીને શ્રેણી પ્રારંભાઈ છે એમ માને છે તો તેઓના મતે એકસો બેત્તાલીસની સત્તા કેવી રીતે હોય તે અહીં જણાવે છે કે ઉપસમ શ્રેણીમાં આરોહન કરતા ચારથી સાત ગુણ સ્થાનકમાં જ્યારે છયોપશમ સમ્યક્ત જીભને હોય ત્યારે જીભ જો અનંતાનું ચાર કસાઈનો બી સંયોજના કરેલી હોય અર્થાત આજ એક પ્રકૃતિ એવા છે રીતે કાઢી નાખે કે આવી શકે છે એટલે મૂળથી કે કેસ વિનાશ કરેલો હોય એને પરંતુ તે આગળ આપીને એ પાછો એ અગિયારમાં ગુંઠ એટલે કે તે ગુંઠાને પાછો એ આવી શકે પણ દર્શન ત્રિકને ઉપસમાવી હોય તો તે સમ્યકતા પ્રાપ્ત કરેલ હોય અને ત્યારબાદ આઠમે થી ઉપસમ શ્રેણીમાં આરોહણ કર્યું હોય ત્યારે જીભને અનંતાનું ચાર ની સત્તા નથી તેથી બે આયુષ્ય અને ચાર એવા અનંતાનું મંદી આમ કેટલા બાદ કરીએ આપણે બે આયુષ્ય અને ચાર અનંતનું મંદી ને બાદ કરીએ તો પછી કેટલાની સત્તા થાય એટલે છ ને વાત કરીએ એટલે એકસો એકસો અડતાલીસ માંથી છ જાય તો બે આયુષ્ય સત્તામાં ન હોય તો તેની અપેક્ષા એકસો બેતાલીસ ની સત્તા પણ થઈ શકે છે હા બોલો ડિમ્પલ બેન એટલે બી સંયોજના એટલે અનંતાનું મંદિરનો ફરી એ ઉદયમાં આવી શકે એટલે સંપૂર્ણ રીતે એને નાશ નથી કર્યા પણ ફરી એનો એક ઉદયમાં આવી શકે તેવી જે તેવા પ્રકારની જે ક્રિયા તે બી સંયોજનાની ક્રિયા કહે છે તો એ પછી સત્તામાં તો હોય છે ને કયા ના એ સત્તામાંથી કાઢી નાખે છે સત્તામાં કાઢી નાખે પરંતુ તેનો ફરી એકવાર ઉદયમાં એ તે આવી શકે

एक से तीन एक के अंदर एक, एक, एक से तीन एक में तो एक सौ अड़तालीस तो बोले ही है हाँ, एक सौ अड़तालीस एक है आप पहले गुंठा ने पहले गुंठा ने, एक सौ अड़तालीस एक सौ पैंतालीस एक सौ बयालीस एक सौ इकतालीस एक सौ चालीस वो उतने हाँ, सारे बहुत सारे दूसरे तीसरे हाँ, में एक सौ सैतालीस की बात कर दीनाम बेनाम नाम नाम। नहीं है हाँ अब आगे की जो है वो आठ से ग्यारह तक बोले की आठ से ग्यारह तक में कितने एक सौ बयालीस तो गुरु जी नौ दस ग्यारह जीव में एक भी प्रकृति का शाही वगैरह कुछ नहीं करता है होता है ना उसका उसका विशेष रूप से भी उसका दूसरा जब विशेष करेंगे सप्ताह में एक एक गुंठान में वहाँ पे सब कुछ बताया जाएगा वो तो गुरु जी एक जीव के आश्रय से अपन ने देख लो तो अनेक जीव के आश्रय से चल रहा है ना अभी एक की सप्ताह तो एक सौ ने एक की एक की सप्ताह जो है वो एक जीव के आश्रय है एक जीव के आश्रय से रहती है

अनंत अनुमति चार आज छ प्रकृति बिना न एक सौ था अच्छा तो ये पूरी एक सौ अड़तालीस रही है एक जीव के आश्रय से ही है एक ए, एक जीव के तो एक एक जीव के से तो गुरु जी के आश्रय कैसे हो सकती है सत्ता में चारों चारों आयुष कहाँ से आ गए नहीं सौ एक सौ बयालीस की सत्ता जो है वो एक जीव के आश्रय है और एक सौ अड़तालीस के अनेक जीव के आश्रय से तो गुरु जी ऐसा क्यों करा मतलब इतना कंफ्यूजन कभी एक जीव के कभी अनेक जीव के आश्रय से नहीं, ये क्या बोला है कि 148 जो है वो तो सर्वजी वो क्योंकि चार आयुष्य क्योंकि आठ से ग्यारह गुंठाने में ए, एक से ग्यारह गुंठाने में 148 बोले हैं बोले है ना तो ये तो अनेक जीव क्यूंकि एक सौ जब भी लें तब चार आयुष्य का समावेश हो ही जाता है बराबर लेकिन कोई एक अपेक्षा भेद से देखा जाए तो वहां से वहां पे कितना एक की सत्ता ही होती है तो गुरु जी एक अड़तालीस बोली वो तो संभव सत्ता के आश्रय से बोले ना सद्भाव सत्ता के आश्रय से थोड़ी ना बोली एक सौ अड़तालीस की सत्ता, की सत्ता जो है वो सद, एक सौ अड़तालीस संभव संभव सद्भाव दोनों की अपेक्षा से होंगे ना अच्छा दोनों की अपेक्षा से करी अच्छा तो ये बहुत कंफ्यूजन हो रहा है गुरु जी ओके okay, अब इतना कर लो उसके बाद जैसे-जैसे एक-एक करके कर कर देखेंगे तब पूरा का पूरा, पूरा क्लियर हो गए हां એટલે 4 એટલે 8 થી એની અંદર કીધું કે 8 થી 12 માં કેટલા ની સત્તા તો 8 થી 12 માં 142 ની સત્તા પણ હવે છે 4 થી 7 માં તો 4 થી 7 માં કહે છે 141 ની સત્તા તો 4 થી 7 માં 141 ની સત્તા કેવી રીતે અથવા આની અંદર કહે છે કે ચાર થી સાત ગુણસ્થાન છાયિક સમ્યક્તિને દર્શન સપ્તક એટલે અનંતનું મંદિર ચાર મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય અને સમ્યક આ સાત આ સાતે સાતનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થયેલો હોય તેથી તેવા જીવોની આશ્રીએ ચાર થી સાત ગુણસ્થાનકમાં કેટલાની સત્તા થાય તો ચાર થી સાતમાં તેઓને એકસો એકતાલીસની સત્તા થાય છે કેમકે છાઇક સમ્યકતા પ્રાપ્ત કરીને જીવ એ ક્યાં છે કે ચારેય ગતિમાં જાય છે માટે અનેક જીવોને આશરે અહીં ચારે ચાર આયુષ્યની ગણતરી કરેલ છે હવે સાત બાદ કર્યા ને આપણે દર્શન સપ્તક બાદ કર્યા એટલે દર્શન એકસો અડતાલીસમાંથી માત્ર દર્શન સપ્તક એટલે મોહનીયની જ પ્રકૃતિ વાત કર્યા છે બાકી બધી જ પ્રકૃતિ છે ને જ્ઞાનાવરણીય છે દર્શનાબરણીય છે વેદનીય છે આયુષ્ય છે આયુષ્યને ચારે ચાર માનેલા છે એટલે તો હવે કે છે એ સો ચારે ચાર આયુષ્ય જ્યારે માનેલા છે ત્યારે એ સર્વજીવોની અપેક્ષા છે એટલે સર્વજીવોની અપેક્ષા તેવા સર્વજીવોની અપેક્ષા શું કેટલા થાય એકસો એકતાલીસ કોને તો છાયિક વાળાને જે આપણે દર્શન સપ્તકનો ક્ષય કરેલો હોય તેવા જીવોને કેટલા એકસો એકતાલીસ ની સત્તા પણ થાય બીજી રીતે કહે છે કે અથવા તો આ ચાર ગુણસ્થાનક માં કેટલા આ ચાર ગુણસ્થાનક માં એકસો પિસ્તાલીસ ની સત્તા પણ હોય અને એકસો આડત્રીસ ની સત્તા પણ હોય આ તો અનેક જીવોને આશરે આપણે વાત કરી કે એકસો એકતાલીસ ની સત્તા હવે એકસો પિસ્તાલીસ આપણે ચાર થી સાત ગુણસ્થાન માં એકસો પિસ્તાલીસ ની સત્તા પણ હોય શકે છે કેવી રીતે કચે છપક શ્રેણી નો પ્રારંભ એ આઠમા ગુણસ્થાન થાય છે એટલે છપક શબ્દ નો વ્યવહાર વાસ્તવિકપણે આઠમા થી થાય તો પણ જીવ એ મનુષ્ય ભાવ માં છે દેવ અને નરક અને ત્રિજંજ આ ત્રણ ભવ એ સમાપ્ત કરીને આવેલ છે અને ચરમ મનુષ્ય ભાવ નો જ છે અને છાયોપસમિક સમ્યક્તાવાળા છે હવે છાયોપસમિક તે એ સમ્યક્તા પામવાના છે પછી અબદ્ધ આયુ હોવાથી તુરંત એ છપક શ્રેણી માંડવાનો છે તેવા જીવોને નજીકના કાળમાં જે એ છાયિક સમ્યક્તા પામી શકે તેવા જીવોને આશરે એ છપક શ્રેણી માંડનાર હોવાથી એ ચારથી સાત ગુંઠાનામાં એના વ્યવહારના આશ્રયે

એટલે દર્શન સપ્તકનો હજી ક્ષય નથી પરંતુ એટલે ટૂંક કાલમાં એ દર્શન સપ્તકનો એક ક્ષય કરીને ક્ષાય પામશે એટલે કે ત્રણ એવા આયુષ્ય વિના કેટલાની સત્તા હોય એકસો ની સત્તા ઘટી શકે ઘટી શકે એકસો ની સત્તા કારણ કે ત્રણ આયુષ્ય તે ભવમાં પૂર્ણ કરીને આ જીવ આવેલ છે એને નવા આયુષ્યનો બાંધવાનો જ નથી તેજ તેજ ભવે તે મોક્ષે જનારો છે માટે

એટલે છાઈક સમક્ષ પામ્યા નથી પણ પામવાના છે એના આશરે એના આશરે લેવાનું હા હા એટલે ખાલી હા હા એટલે કે પામવાનો છે જેમ આપણે કહીએ ને કે ભવિષ્યમાં એ રાજા થવાના કે ટૂંક કાળમાં એનો અભિષેક થવાના છે તો અત્યારથી તેને રાજા તરીકે કહી દઈએ છે દર્શન નથી એટલે ચાર થી સાત માં હજી સુધી નથી કર્યા તો એના આશરે કેટલા તો એના આશરે એકસો પિસ્તાલીસ જે ત્રણ આયુષ્ય વિના એકસો પિસ્તાલીસ ની સત્તા વાત કરી છે એને જો છાયક સમ્યક્ત પ્રાપ્ત કરતા દર્શન સપ્તક દર્શન સપ્તક નો ક્ષય થવાથી હવે ક્ષાયિક સમ્યક્ત જયારે પ્રાપ્ત કરે છે ત્યારે શું થાય જયારે પ્રાપ્ત કરી લીધા હોય ત્યારે દર્શન સપ્તક નો ક્ષય થઈ જાય તો હવે દર્શન સપ્તક હવે એવા દર્શન સપ્તક નો પણ જો એની અંદર બાદ કરી દઈએ તો કેટલા થાય એકસો પિસ્તાલીસ માં હવે દર્શન સપ્તક નો પણ બાદ કરો તો એકસો થાય

बराबर छे 147 437 માં 148 437 માં 148 છે બીજુ 437 7 માં કેટલા જોયા 141 જોયો 14... 14... सा, 141 141 એટલે શું થાય કે 141 જો આપણે 141 જોયો બરાબર છે બીજુ 141 એટલે 141 પણ અ 141 જોયો બરાબર બીજી રીતે કેટલા જોયા

હવે એ જ એકસો આડત્રીસ ની સત્તા હવે કહે છે કે નવમા બીજા ભાગે કેટલી સત્તા હોય તો તે એની અંદર હવે જણાવે છે નવમા નવમા ભાગના એટલે બીજા ભાગે એટલે કે એની અંદર કે નવમા ગુણસ્થાનક પ્રથમ ભાગ સુધી આ એકસો આડત્રીસ ની સત્તા આ પ્રમાણે માનવાનું આ બીજા ભાગે તો પ્રથમ ભાગના અંતે સ્થાવ

આઠ અને ત્રણ પહેલા એટલે કે નવમાં ગું પહેલા ભાગના અંતે આ સોળ પ્રકૃતિ નીકળે એટલે બીજા ભાગે કેટલી થાય સોળ કાઢી દો એકસો માંથી એકસો થાય એટલે એકસો બાવીસ ની સત્તા જે છે તે નવ મા ગુણસ્થાનકના બીજા ભાગે છે હવે બીજા ભાગના અંતે જે છે એ બીજા ભાગ ના અંતે એકસો બાવીસ ની સત્તામાંથી બે કસાઈ નો અંત થાય એટલે બે કસાઈ જાય એટલે કેટલા થાય એટલે બીજા બીજા અને ત્રીજા કસાય આમ બે કસાઈ જાય એટલે બીજો અને ત્રીજો કસાય એટલે કહ્યો અપ્રત્યાખાનીય અને પ્રત્યાખાનીય આમ બીજો ત્રીજો કસાઈ જાય એટલે કે બીજા આઠ બાદ કરો એટલે કેટલા થાય ત્રીજા ભાગે બરાબર છે ગુરુજી લો આ જે છે એ આગળ આપણે આવવાના જ છે માત્ર એની અંદર જે છે એ સામાન્ય સત્તા કહેવાય છે અચ્છા બરાબર છે કેમ કે સત્તાનો બહુ લાંબો છે એક એક ગુણસ્તારક માય એની અંદર સત્તાનો બહુ લાંબો છે ગુરુજી આપણે એવી રીતે કરી શકીએ એક જીવની જ આશ્રય પહેલા ત્રણેય શ્રેણી કર્યા પછી સર્વ જીવોની આશ્રય ત્રણેય શ્રેણી કરે વારી વારે વ્યવહ સાથે ચાલે છે ને બહુ આમ સમજાતું નથી એક જીવ બહુ બધા જીવ અને એમાં પણ ત્રણ ત્રણ શ્રેણીના આધારે બધું આમ મિક્સઅપ થઈ જાય છે આમ એકદમ

બરાબર છે ત્રીજા ભાગે તો બીજા ભાગેના અંતે પાછા બીજો અને ત્રીજો કસાઈ નીકળી જાય એટલે એકસો ચૌદ થાય થાય એટલે એકસો ચૌદ પ્રકૃતિ જે છે એ એકસો ચૌદ પ્રકૃતિ ક્યાં આવ્યો કે ત્રીજા ભાગે નવમાંના ત્રીજા ભાગે બરાબર તો નવમાના ચૌથા ભાગે જે છે તો નવમાના ચૌથા ભાગે કેટલી તો હવે જે છે નવમાના ચૌથા ભાગથી કે ત્રીજા ભાગને અંતમાં એની અંદર હવે ચૌથા ભાગ થી કેટલા ને થાય છે કે નવમા સત્તાને આશરે ત્યાં કેટલા નવ ભાગ થાય નવમા કેટલા એ નવ ભાગ થશે જેમાં પહેલા ભાગે એકસો આડત્રીસ છે બીજા ભાગે એકસો બાવીસ છે ત્રીજા આદિ ભાગમાં કેટલા તો ત્રીજા ભાગમાં એકસો ચૌદ થાય तो चौथा भागे कितना तो चौथा भागे कहे छे हवे एक नपुंसक वेद बिना लगभग वेद ने बात करो तो એટલે કેટલા થાય चौथा भागे 173 173 113 થાય પછી સ્ત્રી વેદ વિના પાંચમે ભાગે 112 112 થાય પાંચમે કેટલા નવમાના પાંચમે 112 એના પછી કહે છે કે हास्य ષટક નીકળી જાય એ છઠ્ઠા ભાગે થાય એટલે એકસો છ એ કયા ભાગે છઠ્ઠા ભાગે પછી પુરુષ નીકળે એટલે સાતમા ભાગે કેટલી થાય એકસો પાંચ ક્રોધ બી એ આઠમા ભાગે એટલે કેટલા થાય એકસો ચાર અને સંજોલન માન બિના નવમા ભાગે એટલે કેટલા થાય એકસો ત્રણ

ત્યારે આપણે શું કર્યા છે દસ પ્રકૃતિ વિના ટિમ્પલ બેન મ્યુટ રાખજો એટલે દસ પ્રકૃતિ વિના કઈ દસ પ્રકૃતિ દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય વિના નવમાં ના પહેલા ભાગે કેટલી હવે આ પ્રમાણે આપણે આપણે યાદ બોલતા જઈએ કે પછી નવમાં ના પહેલા ભાગના અંતે કયા સ્થાવર દીક આદિ સોળ પ્રકૃતિ વિના બીજા ભાગે કેટલી થાય એકસો

સ્ત્રીદ વિના પાંચમા ભાગે એકસો એકસો છ હાસ્ય ષટક વિના કેટલા થાય હાસ્ય ષટક વિના એકસો છ થાય પછી પુરુષ પછી પુરુષ બેદ વિના સાતમા ભાગે એકસો પાંચ પછી ક્રોધ વિના સંજલન ક્રોધ વિના આઠમા ભાગે માન એટલે ભાગે કેટલા સુધી ક્લિયર હા હવે દસમા તો દસમા ગુણસ્થાન કેટલા તો દસમા ગુણસ્થાન કે સંજલન માયા વિના કેટલી થાય એકસો બે ની હા એટલે દસમા ગુણસ્થાન એકસો બે એટલે દસમા ગુણસ્થાન સુધી ઉદય છે બરાબર છે પણ એ સંજન લોભની સત્તા જવાથી એ બારમા ના સમય સુધી એટલે ક્યાંથી એ બારમાના દિચરમ સમય સુધી એકસો એક ની સત્તા હોય અને તેમાંથી પણ નિદ્રાધિક નો ક્ષય થવાથી બારમા ના ચરમ સમયે નવ્વાણું ની સત્તા અને તેમાંથી ચાર જે છે ચાર એમાં દર્શન મોહનીય એ દર્શનાવર્ણીય જ્ઞાનાવર્ણીય જ્ઞાનાવર્ણીય પાંચ એટલે ચાર દર્શનાવર્ણીય જ્ઞાનાવર્ણીય પાંચ અને પાંચ અંતરાય આમ ચૌદ નો ક્ષય થવાથી તેરમે ગુંઠાને કેટલા ની સત્તા થાય પંચ્યાસી ની થાય ફરી એકવાર

પણ દ્વિચરમ સમય સુધી એટલે દ્વિચરમ સમય સુધી જે છે એકસો બે ની સત્તા સમય સુધી પછી ત્યાં આપણે શું થાય કે સમય સુધીમાં આપણે એકસો એક થઈ જાય કારણ શું તો ત્યાં આપણે સંજલન લોભ જે છે એટલે એટલે સંજલન લોભ ને જતા કેટલા થઈ જાય દ્વિચરમ સમય સુધી એકસો એક ની સત્તા મીઠા મી દુક દસમે કેટલા હતો એકસો બે હતો હવે બારમે જાય એટલે કેટલા ની સત્તા થાય જાય એટલે કેટલા ની સત્તા થાય ચરમ સમયે બરાબર છે એટલે બારમા અંત સમય સુધી કેટલા છે નવાનું ની સત્તા એને પછી તેરમો ગુણસ્થાન કયો ગુણસ્થાનક છે

એ 85 ની સત્તા થાય હમ આઈ સુધે ક્લિયર હા બરાબર ફરી એકવાર યાદ કરી લેસો હા پہلا ગુંઠાને કેટલા 148 148 148 બીજે 3j 148 148 હવે આપણે છાઈક ને આશરે આપણે જઈએ 4 થી 7 માં 141 141 बराबर अथवा तो बीजी अथवा बीजी रीते कहिए तो 145 5 પછી હજી બીજી રીતે આપણે કહીએ તો કેટલા થાય 138 138 बराबर છે આજ 138 ક્યાં સુધી હોય 9 માં ના પહેલો ભાગ સુધી હા બરાબર તો 9 માં ના પહેલો ભાગ સુધી આ 138 થયા પછી

Haha, <laughs> the melody.